સમયને બચાવનારા સાધનો દ્વારા તમે સમય તો બચાવી લીધો, પણ બચેલા સમયમાં તમે શું કર્યું? સામાયિક ચાલુ કરી, તો પ્રતિક્રમણ કરો, પાઠશાળા જાઓ, ગાથા ગોખવાની ચાલુ કરી, ભણવાનું ચાલુ કર્યું, ડબલ ડિગ્રી માટે આગળ વધ્યા, કુછ નહીં, સમયને બચાવવાના જેમ સાધનો આવ્યા એની સામે સમયને મારવાના સાધન પણ એટલા જ આવ્યા છે. આવ્યા કે નથી આવ્યા? ટીવી શું છે? કિલ ધ ટાઈમ. હું ટીવી બોલું, તમારે કિલ ધ ટાઈમ બોલવાનું. ઓકે, ટીવી, વિડીયો, લેપટોપ, મોબાઈલ, ઇન્સ્ટા, યુટ્યુબ, ફેસબુક, આ મરેલાની માફક બોલે છે, કારણ કે એને લાગતું જ નથી આ કિલ ધ ટાઈમ. આ તો મારા સાહેબ કહે એટલે આપણે બોલીએ છીએ, બાકી અમને કઈ કિલ ધ ટાઈમ નહીં, અમને તો યુઝ ધ ટાઈમ લાગે છે. આખા દિવસમાં સોશિયલ મીડિયાને કેટલો સમય આપો છો? ઈમાનદારીથી એક કલાક વાળા આંગળી ઊંચી કરો. આખા દિવસમાં એક જ કલાક? ઓકે, બે કલાક? બધું આવી ગયું એની અંદર, યુટ્યુબ ઉપર જે પણ જુઓ, વેબ સિરીઝ જુઓ, જે પણ. એટલે આમાં ટીવી પણ લઈ લેવાનું, ટીવી પણ લઈ લેવાનું. ટીવીમાં બેસીને તમે વેબ સિરીઝ જોતા હો તો એ પણ બધું સોશિયલ મીડિયા જ કહેવાય. મને એક જણ કહે સાહેબ 1.5 GB હોય ડેટા પૂરો તો કરવો પડે ગયેલા આપણો. અરે અમુક તો એવા નંગ આવતા હોય અમારા અપાશ્રયમાં આવીને, સાહેબ જીણી પિન નું ચાર્જર છે, એટલે અહીંયા હું માંડ્યું છે. એ વંદન પછી કરે, પેલા જુએ કે ક્યાં છે, બેટરી ઉતરી ગઈ છે. એક મોબાઈલ ના હોય તો તમારી બેટરી પણ ઉતરી જાય છે, બરાબર છે? મોબાઈલની બેટરી તો ઉતરે છે, ભેગી તમારી પણ બેટરી ઉતરી જાય છે. સમયને સૌથી ખૂન કરનારું સાધન જો કોઈ હોય, દુનિયા ભરે બોલે ટાઈમ ઇઝ મની, અને ભગવાન ખુદ બોલે છે. જરા જોજો, અમારા યુવકોએ અને બહેનોએ મહેનત કરીને એક સરસ મજાની ગૌલી આજના ટોપિકને લગતી બનાવી છે, અને નીચે લખ્યું છે, સમયમ ગોયમ માપમાયે, ભલે એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કર્યું છે. ભગવાન જેવા ભગવાન પણ ગૌતમ સ્વામીને કહેતા હતા, ગૌતમ એક ક્ષણનો પણ પ્રમાદ ના કરીશ. વોટ્સએપમાં બેઠા પછી ચેટિંગમાં સમય ક્યાં જતો રહે છે ખબર પડે છે? પડે છે ખબર? એક એકબીજાને પૂછ્યું શું કરે છે, વોટ્સએપ વાપરે છે? એને સરસ જવાબ આપ્યો, વોટ્સએપ મને વાપરે છે. તમે શું વોટ્સએપ વાપરો છો? વોટ્સએપ તમને વાપરે છે. રાતના 12-12 વાગ્યા સુધી તમારા મોબાઈલ ચાલે છે. ક્યાંથી તમે સવારમાં વહેલા ઉઠી શકવાના છો? એક સમય હતો 4 વાગતા હતા ને સવારના, એટલે મમ્મી આવતી આપણી પાસે, ઉઠો બેટા, જાગવાનો સમય થઈ ગયો છે, બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું છે, ઉઠો. અને હવે રાતના 3 વાગે ને એટલે મમ્મી આવે છે, બેટા હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે, સુઈ જા. રાતના 3-3 વાગ્યા છે, તમને ખુદને ખબર નથી પડતી કે મારો ટાઈમ ક્યાં પાસ થઈ જાય છે. આ પાસ ટાઈમ નથી, આ કિલ ધ ટાઈમ છે. તમારી પાસે નથી કોઈ બીજા યોગ. તમને બુક રીડિંગ ગમે છે? આખા વર્ષમાં જેને 5 બુક ગમે તે, બસ હું નથી કહેતો જૈન ધર્મની જ બુક, કોઈ પણ બુક, સ્ટોરી બુક, રામાયણ, મહાભારત, ઓલ ઓવર, કોઈ પણ ચેતન ભગતની, 3 ઇડિયટ, જે વાંચવી હોય તે. આખા વર્ષમાં 5 બુક જેને વાંચી હોય આંગળી ઊંચી કરો. વેરી ગુડ, અહીંયાની આંગળી વધારે છે. મેં એક ઠેકાણે પૂછ્યું, તારા ઘરમાં બુક ખરી? મને કે 2 બુક છે. મેં તો કઈ, એક ચેક બુક ને બીજી પાસબુક. શું ચાલે રાતના? ગેમ રમો છો? કઈ? પબજી. લાઈફમાં એકવાર જો પબજી રમ્યા હોય મિનિમમ એક ટાઈમ, એ આંગળી ઊંચી કરો. બધા નમૂના મળે છે મને, બધા.